शरण प्रपद्ये मनो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम गाइए श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम आओ सहे श्री राम जय राम कृष्णं वन्दे व्रज प्रियं कृष्णं द्वैपायनं वन्दे तुलसीदास जी महाराज की परात परब्रह्म परम कृपालु अखिल ब्रह्मांड नायक भगवान राघवेंद्र सरकार ने दिव्य कृपा थी श्री नाथ जी दादा ना अहर्निश आशीर्वाद थी अने मेरे भाई बहन हनुमान जी महाराज ना परम अनुग्रह थी चाली रहेली श्री राम कथा नो आज नो आपणो त्रीजो दिवस बीजू सत्र
બીજા સત્રની અંદર ઉપસ્થિત દરેક ભાવિક ભક્તોનું મારી વ્યાસપીઠ ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે બાપ. આજનો આપણો આ દિવસ મોંઘામોલો દિવસ છે. આજનો આપણો આ દિવસ એક તહેવારનો દિવસ છે. આજના સત્રની અંદર જીવનું લગ્ન શિવ સાથે થવાનું છે ત્યારે તમને નથી લાગતો એક આખો આ એક રમણીય વાતાવરણ? આ બાજુ જેને કામ ન હોય ને હા એ બધા જ બધા મારા યુવાનો આ બાજુ આવી જાઓ, નહીં તો ત્યાં નીચે બેસી જાઓ. બસ બહુ સરસ. આવું છે ગુમડું થાય ને એટલે વારંવાર જ્ઞાન ઓલું થાય, જીવ ન્યા રહ્યા કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ભજનોમાં પણ એવું કહેવાનું છે કે પરણે શબ્દને સુરતા નાર. આ શું છે? આ જીવ અને શિવનું લગ્ન છે. અને એવો આજ લગ્નનો માહોલ ફરી એકવાર લોધીડા ગામના તમામ ભાવિક ભક્તો આજુબાજુમાંથી આવેલા કથા શ્રવણ કરવા માટે દરેક શ્રોતાઓ એને કેન રીતે કથા પંડાલની અંદર જે જે લોકો રહેલા છે એમનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરી મારી પોથીજીને વંદન કરી આ ગામના દેવતાઓને વંદન કરી અને છેલ્લે આપ સર્વ કથા સાંભળવા માટે પધારેલ દરેક ભાવિક ભક્તોના હૃદયમાં બિરાજિત એ પરમ તત્વને મારી વ્યાસપીઠ અહીંથી વંદન કરે છે. સવારની કથાનું અનુસંધાન થોડું લઉં તો જે સતી રામ ઉપર શંકા કરી એ સતીનો દેહ યજ્ઞની એ વેદિકાની અંદર પ્રજ્વલિત, સતીનો સળગતો દેહ લઈ અને શિવજી મહારાજનું જવું, ભગવાન વિષ્ણુ પરમાત્માનું સુદર્શનને પાછળ લઈ અને એક એક અંગ જ્યાં કપાયું એ દરેક શક્તિપીઠો થઈ ત્યાં સુધીની કથાને આપણે લઈ હતી. આવો અહીંથી હવે શું થયું. તે કારણ ગિરિ ગૃહ જાઈ તે કારણ જન્મી પારવ સતી મરત હરિ સન બરુ માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા કારણ હિમ ગિરિ ગૃહ જાઈ જનમી
पारव पीतम पारी जब ते भूमा सैल गृह जाई जब ते भूमा सकल सिद्धि सम पति तह जाई सकल सिद्धि तुलसी जी कहे छे के मरता मरता एवो मांग्यो तो जन्म जन्म शिव पद अनुरागा यज्ञ कुंड नी अंदर पड़तु मुक्यू ए पहला सती एवो मांग्यो तो के मने दरेक जन्मे शिव भरथार तरीके मळे अने एना कारण थी ते ही कारण सती नो जन्म क्या थियो बोले हिमगिरी गुह जाई पर्वतराज हिमाचल नी त्यां एक दीकरी नो जन्म थयो छे। मेरे भाई बहन पर्वत नी दीकरी छे एटले आमनु नाम पड्यु छे पार्वती। पण दीकरी नो जन्म थयो ना तुलसी जी कहे छे के हिमाचल ना ये नगर नी अंदर कोई खाड़ो खोदे ना तो एमने रत्नों नी प्राप्ति थाय छे। हिमाचल ना नगर नी ये नदियों आज उछड़ी उछड़ी अने रत्नों फेंके छे। सा माटे बोले आज एमने त्यां दीकरीनो जन्म थयो छे। नगाधिराज हिमाचल महाराजे आज आखा नगर नी अंदर मिठाई वेची छे। घेरे घेरे आज तोरणो बंधावामां आव्या। आंगणे आंगणे रंगोळीओ पूरवामां आवी। दरेक चौक ने सजावामां आव्या। दरेक ने आज आनंद छे के अमारा नगाधिराज पर्वतराज हिमाचल ने त्या एक दीकरीनो जन्म थयो छे। मारे तमने कहेवू छे के पर्वतराज हिमाचल ने त्या दीकरीनो जन्म थाय तो मिठाई वेचाय। आखा नगर ने तोरणो बंधावाय। घेरे घेरे रंगोळीओ पुराय। पण आजना आ सांप्रत समयनी तकलीफ ई छे के आपणे आज दीकरीओने इच्छता नथी। कोईना घरे दीकरीनो जन्म थाय तमे पूछो ने शुं आव्युं। જો દીકરી આવી હોય ને તો મોઢું બગાડીને એમ કે દીકરી આવી, કેમ કે આજકાલ બધાને દીકરા જ જોઈ છે। અને મેરે ભાઈ બહેન રામ કથા કૃષ્ણ કથા શિવ કથા સમાજના પ્રશ્નોને હલ કરે છે। ખાસ કરીને બહેનોને કહું તો તમને એવું નથી લાગતું કે એક શક્તિ એની કૂખની અંદર બીજી શક્તિને મારી રહી છે?
કોઈના ઘરે બે ત્રણ દીકરીઓ હોય, ચોથી દીકરી આવે તો ગમે નહીં. આવા આવા દંપતી હોય ને, એમને કહું કે દીકરી છે ને એનું ભાગ્ય લઈને આવે છે, ડરો નહીં. અને ભારત વર્ષની અંદર જન્મેલી દરેક દીકરી દુર્ગા સમાન છે, શક્તિ સમાન છે. જો એક શક્તિ જ એક શક્તિને મારશે તો ભવિષ્યનું ભારત અનબેલેન્સ બની જશે. વધારો બાપ, આ કથા મારા તમારા માટે આવી છે. કથામાં મારે તમારે સમજવાનું આ છે, હિમાચલના ઘરે દીકરીનો જન્મ થયો, કેટલો હર્ષ થયો, કેટલો આનંદ થયો. પછી આપણો ને આપણો સમાજ વળી પાછો એમ કહે છે કે અમારા છોકરાઓ કુંવારા રહી ગયા. હું ગયા વર્ષે કથા કરતો હતો ત્યારે એક સંશોધન મુજબ એક વ્યક્તિએ મને કીધું હતું, મને કે બાપુ છોકરાના પ્રમાણમાં અત્યારે દીકરીઓ છે જ નહીં, સો દીકરાઓ એ 86 દીકરીઓ છે. ગયા વર્ષનું સંશોધન. આના ઉપરથી એક વસ્તુ પ્રતિપાદિત થાય કે દરેક દીકરાઓનું લગ્ન થાય છે પણ કેટલા દીકરા? 86. કેમ કે જેટલી દીકરી એટલા લગ્ન થાય ને, તો બાકીના બધા, બાકીના લગ્ન કર્યા વગર રહે છે. આ આ શું છે? આજનો સમાજ અનબેલેન્સ બન્યો છે. આપણે દીકરીઓને ઈચ્છતા નથી, આપણે એને કુખની અંદર મારી નાખીએ છીએ. સ્ત્રી ભ્રૂણ હત્યા આપણે કરીએ છીએ. અને આજની સરકારને ધન્યવાદ આપું કે બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન આપી. અને આજના સરકારશ્રીએ ઘણી બધી આગવી શૈલીની અંદર દીકરીઓને બચાવવાનું કામ કર્યું છે. પણ કથા જ આવી છે ત્યારે એક હાથ જોડીને તમને વિનંતી કરું, ખાસ કરીને મારી બહેનો માતાઓને, તમે જ જો તમારી દીકરીઓને કુખની અંદર મારી નાખશો તો ભવિષ્યની અંદર કોઈ ઝાંસીની મહારાણી નહીં ઉત્પન્ન થાય. તમે જ જો તમારી દીકરીઓને કુખની અંદર મારવાની કોશિશ કરશો તો ભવિષ્યની અંદર જાના બાઈ નહીં પાકે. ભગવાન રામ હજી પણ કહે છે કે મારે જન્મવું છે પણ મારી કૌશલ્યા માં જેવી કોઈ માં તો મળવી જોઈએ ને. તમારે જો જીજાબાઈને જન્માવવા હોય, ઝાંસીની રાણીને જન્માવવી હોય, તમારી કુખે કલ્પના ચાવલાને જો જન્માવવી હોય, તો હાથ જોડીને પ્રાર્થના છે બાપ કે દીકરીઓને જન્મવા દો. સમાજ જે અનબેલેન્સ બન્યો છે ને, એમને થોડોક બેલેન્સ વાળો બનાવો. તમે જુઓ નગાધિરાજ હિમાચલ મહારાજને ખૂબ આનંદ થયો છે. આખા નગરની અંદર મીઠાઈઓ વેચાણી, એન કેન રીતે સાધુ સંતોના વૃંદ આજ દીકરીઓને જોવા માટે આવવા માંડ્યા. નારદજી પણ કુતૂહલવશ થઈને આવ્યા છે. અનેક પ્રકારે સાધુ સંતો આવે છે, અનેક પ્રકારે ઋષિ મુનિઓ આજ શ્રી શક્તિની પૂજા અર્ચના માટે આવે છે. અને જેમ હિમાચલના નગરની અંદર મેરે ભાઈ બહેન સાધુ સંતોનો તાતો લાગ્યો પાર્વતીના દર્શન માટે, દીકરીના દર્શન માટે, એમાં આજ લોધીડા ગામની આંગણે પણ આજ રામકથાની અંદર શિવ વિવાહ છે ત્યારે અનેક પ્રકારે મહેમાનો આવે છે. થોડી જ વાર પહેલા હમણાં અમારે અમારા વડીલ મુરબ્બી દેવીદાસ બાબુ કેશોદજી એમના ફેમિલી સહિત આવ્યા છે.
એમની સાથે જેટલા માણસો છે એ દરેક સંત સમાજનું મારી વ્યાસપીઠ હાર્દિક હાર્દિક સ્વાગત કરે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે આપણે એમનું સ્વાગત કરશું. અને જેના ઘરે સાહેબ લક્ષ્મી આવે ને પછી આવું જ બધું થાય. નારદજી કુતુહલવશ થઈ અને આવ્યા. નારદ સમાચાર સબ પાઈ, કૌતુક હી ગીર ગેહ સીધાઈ. હિમાચલ મહારાજ ને ત્યાં કૌતુક થી આવ્યા કે ખરેખર આદિશક્તિ અંબાએ જન્મ લીધો છે કે નહીં એ જોવા માટે. અને કુતુહલવશ થઈ નારદજી આવે છે, વીણા હાથમાં છે, નારાયણ 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 કરતા કરતા. નગરની અંદર પ્રવેશ કર્યો. પર્વતરાજને ખબર પડી કે સંત નારદની પધરામણી મારા નગરમાં થાય છે. આજે બ્રાહ્મણોના વ્રંદને સાથે લઈ અને નારદજીની આગતા સ્વાગતા થઈ છે. નારદજીને પગ ધોઈ અને જે ચરણામૃત થતો રાજમહેલની અંદર છંટકાવ કર્યો છે. મારો તુલસીજી કહે છે, સૈલ રાજ બડ આદર કિન્હા, પદ પખારી બર આસન દિન્હા. પગ ધોઈ સુંદર મજાનું આસન આપ્યું છે. નારદજીને કુતુહલ થયું. નારદજી કીધું, મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં એક દીકરીનો જન્મ થયો છે. બોલે, હા મહારાજ, એ દીકરીને મને મારી પાસે લાવો ને. અને માં મેના દેવી ત્રિભુવનમાં જેના રૂપનો જોટો નજરે આવી દીકરીને જ્યાં ખોળામાં લઈને આવ્યા, એ બે આંખ નારદની અને બે આંખ ગિરજાની જ્યાં ભેગી થઈ સ્તુતિ કરવી નહોતી, સ્તુતિ શરૂ થઈ ગઈ. સર્વેશ્વરી જગદીશ્વરી, સર્વેશ્વરી જગદીશ્વરી, સર્વેશ્વરી જગદીશ્વરી, સર્વેશ્વરી જગદીશ્વરી. હે માતૃરૂપ મહેશ્વરી, મમતામયી કરુણામયી, મમતામયી કરુણામયી, મમતામયી કરુણામયી, મમતામયી કરુણામયી. હે માતૃરૂપ મહેશ્વરી, હે માતૃરૂપ મહેશ્વરી, સર્વેશ્વરી જગદીશ્વરી, સર્વેશ્વરી જગદીશ્વરી. હે મા જગજીવની સંજીવની સમસ્ત જ
जीवनेश्वरी जगजीवनी संजीवनी समस्त जीवनेश्वरी है मातृ महेश्वरी है मातृ सर्वेश्वरी जगदीश्वरी सर्वेश्वरी जगदीश्वरी है मातृ रूप महेश्वरी है मातृ रूप महेश्वरी बड़े भाव से जगधारिणी प्रतिपल भुवन हृदयेश्वरी प्रतिपल भुवन कृपालिनी जगधारिणी प्रतिपल भुवन हृदयेश्वरी कृपालिनी जगधारिणी प्रतिपल भुवन हृदयेश्वरी हे मातृ महेश्वरी हे मातृ जगदीश्वरी सर्वेश्वरी जगदीश्वरी है मातृ रूप महेश्वरी है मातृ ममतामयी करुणामयी ममतामयी करुणामयी है मातृ रूप महेश्वरी है मातृ रूप महेश्वरी है मातृ रूप महेश्वरी दिव्य स्तुति। नारद जी आज गिरजानी करी छे नगाधिराज पर्वतराज हिमाचल आज एवं कहे छे कि तमे त्रिकालज्ञ छो तमे सर्वज्ञ छो तमे त्रणे लोक में गति करनार छो हे नारद मारी दीकरी नु जोश जुओ ने नारद जी कहे छे दीकरीने मारी नजीक लावो नाना नाना माताजीना पग छे चरण स्पर्श करी अने नारद जी आ जोश जुवे छे सुंदर सहज सुशील सयानी नाम उमां का भवानी सबल चन संपन्न कुमारी
जी संतत यही पिया। सुंदर मजा नो ज्योतिष जोवाय छे। नारद जी कहे छे के हे हिमाचल, तमारी दीकरी सुंदर थसे, सहज थसे, सुशील थसे, सयानी थसे। आनु नाम बोले आने कोई उमा कहसे, कोई अंबिका कहसे, कोई भवानी कहसे, कोई चामुंड कहसे, कोई हिंगलाज कहसे। टुकमा मारे कहवू हो तो कही शकू के कबीर कुवा एक है पनिहारी अनेक, बर्तन सब न्यारे भये पानी सब में। तमे नाम गम्मे ते लो मेरे भाई बहन, पण अंते शक्ति तो एक ज छे। जोश जोता जोता मां मैना देवी कहे छे आने वर केवो मळशे। दरेक मां बाप नी चिंता छे। आ घणा घणा લોકો કહે છે ને દીકરી સાપનો ભારો છે, સાપનો ભારો છે, સાપનો ભારો છે। એ દીકરી સાપનો ભારો નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે મારા બાપ। પણ દરેક મા બાપને ચિંતા એ વાતની છે કે આને વર કેવો મળશે। ઘણી ઘણી વાર મારા શ્રોતાઓને હસાવું, તમે જો દીકરી એના વર મેળવવા માટે કેટલું કેટલું કરશે હે। સાકરિયા સોમવાર કરે, ભાખરિયા સોમવાર કરે, પછી શું કરો તમે? અમને મને કઈ ખબર નથી। વ્રતો કરો ને, એ વ્રત જીવ્રત હે જયા પાર્વતી। હા જો બસ આ બધી દીકરીઓને જયા પાર્વતી ને આ બધું સાકરિયા સોમવાર ને ભાખરિયા સોમવાર આ બધી દીકરીઓ વ્રત રહી શા માટે? એનો આશય શું? કે દીકરીને ભાવિ ભરથાર સારો મળે, દીકરીને વર સારો મળે। મારે આ બાજુ કેવું છે? આ બાજુ કોઈ કઈ રહ્યું હે? પત્ની સારી મળે એ માટે આ બાજુ આપણા યુવાનો આગળ બધા ઘણા બધા બેઠા છે। કોઈ વ્રત કર્યું હોય તો કયો કર્યું? આ બધા છોકરાઓને તો ખબર જ છે કે જે મળશે એ સારું પાત્ર જ મળશે। એ તો ભારત વર્ષની દીકરીઓને શંકા છે કે મને હારો મળે, એટલે આ બધા વ્રત છે। અને દરેક મા બાપની આ ચિંતા છે સાહેબ। અને વર કેવો મળશે એ મને કહો। અને આજ નારદજી કીધું છે અગુણ યમાન માતું અગુન ઉદાસીન સબ સંસગ છે નારદજી। આજ માં મેનાની આગળ કીધું છે માં આના ભાગ્યની અંદર અગુણ અમાન માતુ પિતુ હિના, અને વર મળશે અગુણ હશે, અમાન હશે, માતા પિતા વગરનો હશે, ઉદાસી સ્વરૂપે વિચરણ કરનારો હશે। માં મેના દીવે કીધું દક્ષિણા ઓછી પડતી હોય તો વધારે માંગી લો, પણ કઈક હારું હારું બોલો। ત્યારે નારદજી કીધું છે કે માં સાંભળ તો ખરી, આના કર્મની અંદર આ લખ્યું છે। જોગી જટિલ યકામ મન નગન મંગલ વેશ અસ સ્વામી
जेहि कह मिलहि परिहस्त असिरे अस स्वामी यहि कह मिलहि परिहस्त असिरे। हे मां आना भालनी अंदर एवी रेखाओ थई छे आनी हस्तरेखाओ एवुं कहे छे કે આને વર મળશે કેવો મળશે જોગી જટિલ અકામ મન નગન અવંગલ વેશ પણ નારદજી ધ્યાન દોર્યું છે હું જે ગુણદોષનું વર્ણન કરું છું મને એવું લાગે છે શિવજી મહારાજની અંદર આ બધું જ છે અને સમર્થ માણસને દોષ ન લાગે સાહેબ સમર્થ કો નહીં દોષ ગોસાઈ નારદજી કહે છે કે જો તમારી દીકરી તપ કરે તો મને એવું લાગે છે કે મેં જે વર્ણન કર્યું એ બધું જ શિવજી મહારાજમાં છે અને શિવજી મહારાજ સાથે જો તમારી દીકરીનું લગ્ન થઈ જાય તો કામ બની જાય આમ કરી અને નારદજી તો ત્યાંથી નીકળી ગયા હું ઘણી ઘણી વાર દેશી ભાષામાં એવું કહું કે દીકરીનો ઉકળો વધતા વાર ન લાગે સાહેબ ધીરે 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 માતાજી મોટા થાય છે યુવાનીના ઉંમરે પાર્વતી ઉભા રહ્યા અને એક દિવસ વહેલી સવારે ઉઠ્યા અને માં મેના દેવીને એવું કહે છે કે માં વેદ શિરા નામના ઋષિએ સપનામાં આવીને એવું કીધું છે કે દીકરી તપ કરવા માટે જા તો શું હું તપ કરવા જાઉં અહીંયા જોતું તું જડી ગયું આહિર ભેરો દીકરી હું તારા પિતાને પૂછી લઉં બપોરના સમય નગાધિરાજ હિમાચલ મહારાજ જ્યારે રાજકાર્ય સંપન્ન કરીને આવ્યા છે ઘટના એ ઘટી પૂછી લીધું કે સાંભળ્યું આપણી દીકરી તપ કરવા માટે જવાનું કહે છે તો શું એમને જવા દઉં અને વર્ષો પહેલાની નારદજીની વાત સાહેબ યાદ આવ્યો દેવી દીકરી તો દીકરી છે એમને જવા દેતા આપણું મન ચાલતું નથી પણ જો નારદજીએ કીધું હોય તો એ દીકરીને તપ કરવા જવા દેવામાં કઈ વાંધો નથી પાર્વતીને બોલાવી અને કહ્યું છે દીકરી તપ કરવા માટે જવું છું બોલે હા અને માતા પિતા બંનેની સંમતિ મળી છે અને એ પાર્વતીજી પોતાનું હિમાચલ નગર છોડી અને પાર્વતીજી તપ માટે નીકળે છે ધીરે ધીરે વનનો માર્ગ પકડ્યો છે વનની અંદર આવી અને જગ્યા પસંદ કરી ભગવાન શિવને મેળવવા માટે અખંડ તપનો આદર કર્યો છે પણ કઈ રીતે બોલે કોઈ એક સાધક ભગવાનને પ્રસન્ન કરવા માટે જતો હોય આ રીતે મારો તુલસીજી તો ત્યાં સુધી લખે છે કે સંબત સહસ મૂલ ફલ ખાય સાગ ખાય સત બરસ વિતાય કછુ દિન ભોજન બારી બતાસા કીએ કઠિન કછુ દિન ઉપવાસા બૈલ પાથી મહી પરહિ સુખાય તીરી સહસ સંબત સુઈ ખાય સાધના પદ્ધતિ છે પણ આપણે બધાને જવું છે શિવ વિવાહની તરફ એટલે થોડું ઘણું આપણે માં સતી કઈ રીતે પ્રાર્થના કરે છે
नागेन्द्र हराय त्रिलोचनाय अस्मांगरागाय महेश्वराय नागेन्द्र हराय त्रिलोचनाय जय हो महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय नित्याय शुद्धाय दिगंबराय तस्मेन काराय नमः शिवाय तस्मेन काराय ओम नमः शिवाय ओम नमः शिवाय यक्ष स्वरूपाय जटाधराय पीनाक हस्ताय सनातनाय यक्ष स्वरूपाय जटाधराय पीनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय दिव्याय देवाय दिगंबराय तस्मेयकाराय नमः शिवाय तस्मेयकाराय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम रत्ने कल्पित मानु संहिम जने स्नानं च दीप्यामरम् नानारत्न विभूषित मृगमदा मोदांकितं चंदनम् जाति चंपक बिल्व पत्र रचितं पुष्पं च धूपं तथा दीपं देवगयानिधे पशुपते हत्किल्पितं गुह्यताम् सौवर्णे नवरत्न खंड रचिते पात्रे घृतं पायसं भक्ष्यं पंचविधं पयोदधियुतं रंभाफलं पानकं सातानामयुतं जलं रुचिकरं कर्पूरखंडोज्वले तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु अहर्निश तप मां पार्वती करे छे गोस्वामी जी कहे छे कि आओ ए शिव नु शू थियो ई जोईए गोस्वामी तुलसीदास जी महाराज मने तमने वड़ी पाछा कैलाश ना शिखर ऊपर लई जाय छे कैलाश ना शिखर ऊपर मैं सवारे कहू एम जेम जीव ने शिव वगर न गमे एम शिव ने पण आज जीव वगर नो नथी गमतो सती शरीर नो त्याग करो छे भगवान शिव शू करे बोले जार थी सती शरीर नो त्याग करो छे त्यार थी शिव ने और वैराग्य नी प्राप्ति थई होय एवो वैरागी बनी अने जीवन जीवे छे
સદાયના માટે રઘુનાથનો જાપ કરે છે. ક્યારેક ક્યારેક પ્રેમ સમાધિ લાગે, ક્યારેક ક્યારેક સમાધિ છૂટે. આવા અવસરની અંદર, આવા સમયની અંદર એક વખત ભગવાન રામ કૈલાસ ઉપર પ્રગટ થયા છે એવું કીધું છે કલમ. પ્રગટ્યા છે ભગવાન, પ્રગટે ને બસ એવી રીતે કૈલાસના શિખર ઉપર પ્રગટે રામ કૃતજ્ઞ કૃપાલા, તુલસીએ લખ્યું છે. રામ પ્રગટ્યા છે, પ્રગટ થઈ અને કહ્યું શિવજી મહારાજ. પણ જ્યાં શિવજી મહારાજ નામ સાંભળ્યું ને એટલે તરત જ ભગવાન ભોળાનાથ કહે છે, કઈ કામકાજ હોય તો આ દાસને યાદ કરી લેવો તો. મહારાજ અહીંયા સુધી ધક્કો ખવાય, શું આદેશ? ત્યારે ભગવાન રામ એવું કહે છે કે મારી એવી ઈચ્છા છે કે પાર્વતીજી તમને મેળવવા માટે તપ કરે છે અને હું ખુદ તમને એમ કહું છું કે તમે બીજું લગ્ન કરો. જ્યારે આવી વાત કરી ને ત્યારે શિવજી મહારાજે કીધું કે પ્રભુ આના પહેલાનું એક લગ્ન કર્યું, જાયમું નહીં, એમાં કઈ મજા આવી નહીં. આના પહેલાની જે સતી હતી દક્ષમાં ના યજ્ઞની અંદર જઈ અને એને શરીરને શાંત કરવું પડ્યું, મહારાજ હવે હું આ જંજાળની અંદર પડવા નથી માનતો. ભગવાન રામ કહે છે કે મારો તમને આદેશ છે, પ્રભુ તમને મેળવવા માટે તપ કરે છે. રામે કહ્યું કે હું કહું છું તમે લગ્ન કરો, આપ શાદી રચા. ત્યારે ભગવાન શિવજી મહારાજે કીધું પ્રભુ તમે મારા ઈષ્ટ છો, અને તમે જે કહો એ મારે માનવું પડે. પ્રભુ આપની આજ્ઞા હોય તો હું લગ્ન કરવા રાજી છું, તમારી આજ્ઞાને હું શિરોધાર્ય કરું છું. ત્યારે ભગવાને હસતા હસતા કીધું શિરોધાર્ય નહીં, હૃદયસ્થ કરો. શું કામ? તમારા શિરોધાર્ય જો તમે આજ્ઞાને કરો તો તમારા ઉપરથી તો ગંગાજી વહે છે, અને ગંગાજીની સાથોસાથ મારી આજ્ઞા પણ ક્યારેક જતી રહી. તો શિરોધાર્ય નહીં, આજ્ઞાને હૃદયસ્થ કરો. ભગવાન શિવજી કહે છે હું હૃદયસ્થ કરું છું. ભગવાન રામ ત્યાંથી અંતરધ્યાન. આ બાજુ ઘટના એ ઘટી કે બીજા જન્મની અંદર પાર્વતીજી મને મેળવવા માટે આટલું આકરું તપ કરે, આ વિચાર માત્રથી ભગવાન શિવને સમાધિ લાગી. કેવી? પ્રેમ સમાધિ. ઘડીક સમાધિની અંદર મન ઢોક્યું કરે, માંડ માંડ બહાર કાઢે. ભગવાન શિવે સપ્તર્ષિઓને બોલાવ્યા છે. સપ્તર્ષિઓને કહ્યું છે કે જાઓ, જે જગ્યાએ પાર્વતીજી મને મેળવવા માટે તપ કરે છે ત્યાં જઈ તમે માત્ર જાણી લો કે એ મારા માટે યોગ્ય છે કે નહીં, પરીક્ષા લો. હવે અહીંયા પરીક્ષા કઈ લેવાની હતી? જે હાલક ડોલક બુદ્ધિ સતીની હતી એ બુદ્ધિ સ્થિર થઈ છે કે નહીં, બસ પરીક્ષા આટલી જ હતી. સપ્તર્ષિઓને પરીક્ષા લેવા માટે મોકલ્યા. મેરે ભાઈ બહેન થોડીક ધ્યાનથી કથાને સાંભળો. જો અહીંયા કથા બહુ સુંદર આવી છે કે જેમનું લગ્ન થવાનું છે એમને પરીક્ષા લેવી જોઈએ. આજકાલ પણ દીકરા દીકરી પરીક્ષા લે એકબીજાની. પરીક્ષા પહેલા પણ હતી, પરીક્ષા આજ પણ છે. તમે જો આ કથા પરીક્ષાની જ આવી કે તમે જઈ અને પરીક્ષા લ્યો. શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ મને યાદ આવે નયન દાદા.
मां देवहूति नी परीक्षा श्रीमद भागवत मां ऋषि कर्द में लीधी छे। जारे लग्न करवानुं हतुं ने त्यारे अने ई परीक्षा केवी लीधी, मनु अने शत्रुपा एनी दीकरी देवहूति ने लईने आवे छे त्यारे कर्दमजी महाराजे त्रण आसन पाथरी दीधा। एक आसन ऊपर मनु महाराज बैठा, एक आसन ऊपर मां शत्रुपा बैठा, अने देवहूतिए विचार कर्यो के मारे आसन ऊपर न बेसाई, शा माटे? आ मारो भावी पति छे, अने जो हूँ आसन ऊपर बेसी जाऊं तो मैं मारा भावी पति नी सेवा स्वीकारी गणाय। ये काय आजकल जेवु थोड़ू हतुं, आजकल नुं तो वातावरण ज अलग छे। आजकल तो सेवा नी क्या वात करो तमे, आजकल तो बहनों खुद एम के तमे लोट बांधी दियो तो रोटली हूं करी नाखू, ले तमे दूधारी दूधी छे एने समारी आपो, सब्जी समारी आपो तो शाक हूं करी आपो। सेवानी तो वात ज एक बाजु रही। आज देवहूति ने थयुं मारे न सेवा स्वीकारे, ध्रुव पाछो साथे साथे ए पण थयुं के जो आसन नो अस्वीकार करूं ता संत नो मैं अनादर कर्यो गणाय, धर्म संकट आव्युं शुं करवुं। पण साहेब अहींया जे परीक्षा लेनार छे ई एटला महान छे, परीक्षा देनार छे ई पण एटली महान छे। માં દેવહૂતિ શું કર્યો, આસન ઉપર બેઠા નહીં પણ આસનની બાજુમાં બેસી અને જમણો હાથ છે એ આસન ઉપર રાખી દીધો એટલે પરીક્ષા થઈ ગઈ। એ આસનનો અનાદર પણ ન થયો ગણાય, સેવા સ્વીકારી પણ ન ગણાય। મેરે ભાઈ બહેન આને પરીક્ષા કહેવાય। અત્યારે કળિયુગની અંદર પણ છોકરા છોકરીઓની પરીક્ષા લે જો ને, અત્યારે બધા દીકરા દીકરી જોવા જાય ને છોકરીઓને, છોકરો હું કે ખબર તમને કયા પિક્ચર નો હીરો ગમે, લે આવા આવા બેહુદા સવાલ કરતા હોય। ઓલી દીકરીને એમ પૂછતો હોય તમને ડાન્સ આવડે છે કે નહીં, અરે જમરૂખ એને ઈ પૂછ કે ભીંડાના શાકમાં પાણી કેટલું નખાય, એને ડાન્સ નું ન પૂછી દીકરીને, એને ઈ પૂછ કે તને રોટલા આવડે કે નહીં, નહીતર તને તું લાંબો થઈ જાય ભાઈ। સુરતમાં મારા ઘણા શિષ્યો છે ને, ઈ બધી દીકરીઓ મારી પાસે ક્યારેક બેઠી હોય ને ત્યારે મને કહે બાપુ એવા એવા આવે નહીં, કે આપણને એમ થાય કે બે લાફા મારીને કાઢી મૂકી, દીકરીઓની પરીક્ષા કરો, બે શક કરો, કેમ કે તમારે આખી જિંદગી એમની સાથે કાઢવાની છે યાર। પણ એ પરીક્ષાની અંદર વિવેક હોવો જોઈએ, પરીક્ષાની અંદર મર્યાદા હોવી જોઈએ। એક ગામમાં નેટવર્ક નો આવે, અત્યારે બહુ સારું થઈ ગયું છે, મોબાઈલ ના એક નેટવર્ક જ ન આવે। ત્યાં એક છોકરો છોકરી જોવા ગયો એટલે છોકરાને એમ કે હું ન્યા જઈને ઓ પાડી દઉં, એમ પેલું વેલું હોય ને, હવે એને ખબર નહીં કે અહીંયા આ ગામની અંદર એક નેટવર્ક નથી આવતું। પછી દીકરો દીકરી જયારે મળ્યા ને ત્યારે થોડી થોડી વાતો થઈ, તમે કેટલું ભણ્યા છો, આ છે તે છે, પછી છોકરીની સામે દીકરાએ વટ પાડવા માટે પોતાનો મોબાઈલ કાઢ્યો। એ છોકરી થોડીક વાર ઉભા રહેજો, એક ફોન આવ્યો છે, છોકરી વિચાર કરે કે આ નેટવર્ક નથી આવતું અને મોબાઈલ ખોટે ખોટો હાવ કાને લઈને, હા બોલો શું છે, હા 50,000 રૂપિયા ત્યાં આપી દેજો, હા 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 બરોબર છે,
અહીં ફ્લેટની વાત આપણે થઈ ગઈ છે, આમ કરીને મેડીના પગથિયા ચડી ગયો. છોકરી તો બેઠી બેઠી દાંત કાઢે. હા હા, બસ બસ બસ, હું હમણાં જ એક થોડાક કામમાં છું, હમણાં હું તમને પાછો, હા હું ત્યાં આવીને મળું છું. હા હા, આવજો. એમ કે ફોન રાખીને પાછો આવ્યો ત્યારે એ છોકરી કીધું કે મહાશય ફોન આવ્યો. બોલે હા, એક મારો વહીવટ છે 50,000, એક મારા મિત્રને જોઈએ છે, એક પ્લેટ આમ છે તેમ છે ફલણ. ત્યારે કીધું કે ભાઈ અહીંયા નેટવર્ક નથી આવતું, બસે નથી આવતી, આ છેલ્લી 2 વાગ્યાની વહી જશે, તારે હાલીને જવું પડશે. તમે ભાઈ પ્રસ્થાન કરો અહીંથી. આવા આવા જમરૂક સાહેબ છોકરીઓ જોવા નીકળે, શું કહું તમને. બેશક પરીક્ષા કરો, પણ મર્યાદા બહાર ન જાઓ, મારું રામચરિત માનસ કહે છે. તમે તમારો વિવેક ન ખોઈ નાખો. તમે જોવો અહીંયા સપ્તર્ષિઓ આવ્યા, પૂછું કે શા માટે તમે તપ કરો છો, હે દેવી આવું આકરું તપ તમે શા માટે કરો છો? ત્યારે પાર્વતીજી કહે છે કે હે ઋષિવર, મેં બિના પંખ ઉડના ચાહતી હું, મેં પાણી પે દીવાર ખડી કરના ચાહતી હું. આવા શબ્દો જયારે કીધા ને ત્યારે સપ્તર્ષિઓ કીધું કે કઈક સમજાય એવું બોલો માતાજી. ત્યારે કીધું કે મારે શિવને વર તરીકે મેળવવો છે, એટલા માટે હું આકરું તપ કરું. ઓહો હો, શિવ તમને કોણે કીધું? આ શિવને વર મેળવવાનું કોને કીધું? બોલે મારા ગુરુએ કીધું. તમારા ગુરુનું નામ શું દેવી? ત્યારે પાર્વતીજી કહે છે મારા ગુરુનું નામ નારદ. ત્યારે સપ્તર્ષિઓએ કીધું કે નારદે અત્યાર સુધી કોઈના ઘર બંધાવ્યા તમારું બંધાય? હે, અહીંયા માત્ર ને માત્ર પરીક્ષા છે. સપ્તર્ષિઓ એવું કહે છે કે શિવ તો અઘોરી છે, શિવ તો સ્મશાનમાં રહે છે, શિવને કપડાં પહેરવાનું ભાન નથી, શિવના ગળાની અંદર ફણીધર નાગ છે, તમને બીક લાગશે, તમારે જો પરણવું હોય તો તમને વિષ્ણુ પરમાત્મા સાથે પરણાવી દઈએ. આવી જ્યારે વાત કરીને સપ્તર્ષિઓએ, ત્યારે મેરે ભાઈ બહેન ઘટના એ ઘટી. માં પાર્વતીજી કીધું કે સપ્તર્ષિઓ, નારદજીના પહેલા જો તમે આવ્યા હોત ના તો કદાચ હું તમારી વાત માની લઈશ, પણ નારદ મારો ગુરુ છે, અને ગુરુ કે વચન પ્રતીતિન જેહી, સપને હું સુગમન સુખ સીધી તેહી. કાન ખોલીને સાંભળી લ્યો, આ જન્મમાં મને મારો શિવ નહીં મળે, તું આવતા જન્મે ત્યારે પણ મને નહીં મળે તો ફરી વાર તપ કરીશ, એના પછીના જન્મે. જન્મ કોટિ લગી રગર હમારી, બનવું શંભુનત રહું કુમારી. સપ્તર્ષિઓ મને મારા શિવને વરદાન તરીકે મેળવવો છે, છેલ્લી પરીક્ષા કરી. દેવી તમને ખબર છે રહેવા માટે કઈ નથી, સ્મશાનની અંદર શિવ નિવાસ કરે છે. ત્યારે તર્ક લગાવતા માં પાર્વતીજી કીધું કે તમે એવું કીધું હોત કે ઘર જ નથી તો સમજી શકત, પણ હે સપ્તર્ષિઓ તમે એમ કહો છો કે શિવ સ્મશાનમાં રહે છે તો પછી અમારે ગામડે ગામડે બંગલા, ગામડે ગામડે અમારા ફ્લેટ. માં પાર્વતીજી સપ્તર્ષિઓને એવું કહે છે કે ઘરને સાફ સફાઈ કરવાની કઈ જરૂર જ નહીં. દેહાંતી ભાષામાં કેવું હોય તો ધૂં ઉજાળા કરવા જ નહીં. એક બંગલાને જાળા લાગી ગયા તો એ બીજું ગામ. ઈ બંગલામાં જાળા લાગી ગયા, ધૂં ચડી ગયો તો વળી ત્રીજું. સારા સારા સિટીમાં તો અમારા 5-5 બંગલા હોય. વળી એક સપ્તર્ષિ કહે છે કે પહેરતા કઈ નથી ભગવાન ભોળાનાથ, દિગંબર રહે છે. પાર્વતીએ તર્ક લગાવતા કહ્યું,
ઈ તો બહુ સારી વાત છે. બોલે કેમ? બોલે મારે એક સાડી ધોવાની જ માથાકૂટી, આનું તો કઈ નહી. વળી એક સપ્તર્ષિઓમાંથી ઋષિવર કહે છે કે માંગીને ખાય છે ભોળાનાથ, માંગીને ખાય. ત્યારે માતાજીએ વળી તર્ક લગાવતા કહ્યું કે હે ઋષિવર, સાંભળો, તમે જો એમ કીધું હોત કે ઉપવાસ કરે છે તો તકલીફ થાત, તમે કહો છો માંગીને ખાય, ભિક્ષા માંગીને ખાય તો મારું લગ્ન થાય પછી બે ઘર વધારે માંગશે. પણ સતીના ત્રણેતર તર્કની અંદર એક વસ્તુ પ્રતિપાદિત ઈ થાય છે કે મારે સાફ સફાઈની ઉપાધિ નહીં, બીજા તર્કમાં કે મારે કોઈ કપડાં ધોવાની માથાકૂટ નહીં, ત્રીજો તર્ક સતીનો એ છે કે મારે રસોઈ બનાવવાની માથાકૂટ નહીં. સતી સાંકેતિક ભાષામાં એવું કહેવા માંગે છે કે હવે તો શિવ સાથે મારું લગ્ન થાય પછી મારે કાંઈ કરવું જ નથી, કૈલાસના ખોપડા ઉપર મારો શિવ મને રામની કથા કર્યા કરે અને હું રામની કથા સાંભળ્યા કરું, બસ હવે જલ્દીથી મારું લગ્ન થઈ જાય. મન કર્મ વચનથી સતી પરણેલા જોઈ સપ્તર્ષિઓએ આવી અને વાત કરી કે પ્રભુ, તમને તો અત્યંત પ્રેમ કરે છે, તમે લગ્નની તૈયારી કરો, તમારા માટે પાર્વતી યોગ્ય છે, આવો સમાચાર આપી. અને સપ્તર્ષિઓ ગયા. વળી શિવને પ્રેમ સમાધિ લાગી છે, પણ ગોસ્વામી કહે કે અહીંયા પ્રેમ સમાધિ લાગી એ જ સમયે તાડકાસુર નામનો એક રાક્ષસ ધરતી ઉપર, અને આ તાડકાસુરને એક વરદાન એક એવું હતું બ્રહ્માજીનું કે શિવનો દીકરો એને મારે, અને એટલો ભયંકર રાક્ષસ, સાહેબ દેવતાઓ તો મૂઠિયું વાળે પાળી ભાગી જાય. દેવતાઓ ત્રાહિમામ થયા અને બ્રહ્માજીની આગળ આવીને કીધું કે આવો વરદાન તમે શા માટે આપ્યું, પણ આવી કઈ જરૂર હતી? શિવ ક્યારે પરણે? શિવ તો સમાધિમાં છે, અને દરેક દેવતાઓએ નક્કી કર્યું કે શિવની સમાધિ જો છૂટે તો શિવનું લગ્ન પાર્વતી સાથે થાય, સફળ દાંપત્ય જીવનમાં એક દીકરાનો જન્મ થાય અને તાડકાસુર મરે. પણ સમાધિ છોડાવે કોણ? દરેક દેવતાઓ જેને જેને પૂછ્યું એમણે ના પાડી, પણ અંતની અંદર મેરે ભાઈ બહેન કામદેવની વર્ણી થઈ છે. કામદેવ કે હું ન છોડાવી શકું, બોલે ધર્મનું કામ છે, છોડાવવી પડશે. અને કામદેવે પોતાનો રસાલો તૈયાર કર્યો, પણ કેવો? અપ્સરાઓને સાથે લીધી છે, ઋતુરાજ વસંતને સાથે લીધો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ બાણોને સાથે લીધા છે, નાગ કન્યાઓને સાથે લીધી છે, સારા વાજિંત્ર વાળાને સાથે લીધા, મૃદંગ વગાડે છે, શહનાઈઓ બાજે છે, અને ભગવાન શિવ જે જગ્યાએ તપ કરે છે, જે જગ્યાએ પરમ સમાધિ લાગી છે એ જગ્યાએ આવી, અને કામદેવ આજ પોતાનું બળ વધારે છે. પણ કેવું? અપ્સરોના નાચ ગાન શરૂ થઈ ગયા, મૃદંગોની થપાટો પડવા લાગી, સાહેબ શહનાઈઓના સૂર છેડાવા લાગ્યા, વીણાઓ વાગવા લાગી છે, અને આખા જગતની અંદર કામ વ્યાપ્ત બન્યો છે. અને આ કામ એટલો ફેલાયો જગતની અંદર, સામાન્ય નિયમ એવો છે કે નદીઓ સમંદર સુધી જાય, પણ આજ સમંદરે પોતાની માજા મૂકી અને આજ નદીઓને મળવા હાલી નીકળ્યો છે. નાની નાની વેલીઓ છે એ વૃક્ષોને વીટળાવવા માંડી છે. આખી ધરતી ઉપર કામે આમ કામણ પાથર્યા હોય ને સાહેબ, મારો તુલસીજી લખે છે, ભય કામ બસ જોગી સતા પસ પાવરીન કી કો કહે, દેખઈ ચરાચર નારી મૈ દે બ્રહ્મ મૈ દે ખત રહે,
अब लाबिरो कहीं पुरुष मई जग पुरुष सब अब लामयम दुई दंड भरी ब्रह्मांड भीतर काम कुछ कौतुक दुई दंड भरी ब्रह्मांड भीतर काम कुछ कौतुक दुई दंड भरी ब्रह्मांड भीतर काम कुछ कौतुक भाई काम बस जोगी सदा बस पावर દરેક નારીઓ આજ પુરુષોને જોવા લાગી દરેક પુરુષો નારીઓને જોવા લાગ્યા છે અને તુલસીદાસજી મહારાજે રામાયણ લખતા લખતા એવું લખી નાખ્યું કે ધરી કાહુ ધીર સબકે મન મન સીજ હરે આ દુનિયાની અંદર કોઈ પણ માણસ ધીરજ ન રાખી શક્યો કલમ હેઠી પડી ગઈ વિચાર આવ્યો કે શું આવું આવું બન્યું હશે આ દુનિયામાં કોઈ એવો એવો કોઈ કોઈ નહીં હોય પણ તુલસીદાસજીનો નિયમ હતો કે એક વખત લખી નાખે પછી એને ભૂંસે નહીં આંખની અંદર આંસુડા આવી ગયા પછી હનુમાનજી મહારાજે પ્રગટ થઈ અને નીચેનો સોરઠાની અર્ધાલિકા પૂરી કરી છે કે જે રાખે રઘુબીર તે ઉભરે તેહી કાલમહુ જેણે મારા રામે રાખ્યા ને એ આ વાતાવરણમાંથી બચી શક્યા છે અપ્સરાઓનો નાચગાન શરૂ હતા શિવની સમાધિને અસર નહીં આખી જગતમાં કામણ પથરાઈ ગયા છે અને કામદેવ વિહવળ બની અને અપ્સરાઓને કીધું હટો આમ્ર વૃક્ષની એક ડાળી ઉપર ચડી એક સાથે પાંચ બાણ સરસંધાન કરી શિવનું લક્ષ્ય લઈ અને જ્યાં પાંચ બાણને છોડ્યા છે મેરે ભાઈ બહેન ઘટના એ ઘટી પાંચ બાણ એક સાથે વાગતાની સાથે શિવની સમાધિ છૂટી અભૂત ભાવન ભગવાન ભોળિયોનાથ જાગ્રત થાય છે પોતાના સાંભવી નેત્રો જ્યાં ખોલ્યા આખું જગત સ્થિર દેખાણું આખા જગતની અંદર ભોળોનાથ આમ દ્રષ્ટિ કરે પણ આંબાનું એક ઝાડ ઝાડની એક ડાળી અને ડાળીની અંદર રહેલો કામદેવ આજ થર 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 ધ્રુજવા લાગ્યો હવે શું થશે કામદેવને જોતાની વેદ ભગવાન શિવનું ત્રીજું લોચન ખોલ્યું અગ્નિની જ્વાળાઓ થઈ અને કામદેવ ઘડીના છઠ્ઠા ભાગની અંદર બળી અને ભસ્મ થયો છે કામદેવ બળ્યો જગત સ્થિર થયું કામદેવની પત્ની રડતી છે એ રડતી રડતી આવી કે મારા પતિને વગર વાંકે પ્રભુ માર્યો આપે મારો પતિ શરીર સાથે મને ક્યારે મળે શિવજી મહારાજ આશીર્વાદ આપતા કહે છે કે જબ જદુ વંશ કૃષ્ણ અવતારા હે રથી કૃષ્ણ અવતાર દ્વાપર યુગની અંદર થશે ત્યારે કૃષ્ણ તનય હો યહી પતિ તોરા વચન યન્યથા હોય નહીં મોરા મને કહેવા દો બે ચોપાઈની અંદર ભાગવતને નિરૂપણ કર્યું હોય એ રીતે શિવજી મહારાજ આશીર્વાદ આપે છે કૃષ્ણનો દીકરો તને શરીર સાથે પાછો મળશે આમ કહી રતિને ત્યાંથી વિદાય કરી છે સ્વાર્થી દેવતાઓ હવે ભગવાન પાસે આવીને એમ કહે છે કે સ્વર્ગની સત્તાની અંદર સ્વર્ગમંડળની અંદર કોઈનું લગ્ન નથી થયું મહારાજ આપણે તમારું લગ્ન કરી તો ત્યારે શિવજી મહારાજે કીધું કે દેવતાઓ તમે જે ધારો છો એટલો જ ભોળો હું નથી પણ મને મારા રામની આજ્ઞા છે એટલે હું લગ્ન કરવા માટે રાજી છું આ બાજુ અમુક દેવતાઓને મોકલ્યા છે પાર્વતીને કહ્યું તમે ઘરે જાઓ નગાધિરાજ હિમાચલના નગરમાં મા પાર્વતીજી આવ્યા સુંદર મજાનું લગ્નનું એ મુહૂર્ત નીકળ્યું છે અને આ બાજુ દેવતાઓ શણગાર સજવા લાગ્યા ઇન્દ્રનો સમાજ એની રીતે વરુણનો સમાજ એની રીતે કુબેરનો સમાજ એની રીતે બ્રહ્માજી બૂઢા હતા છતાંય સફેદ ધોતિયો રૂપાના પતરા જેવી દાઢી એમની રીતે તૈયાર થવા લાગ્યા ભગવાન વિષ્ણુ નખ શિખ શણગાર સજી અને તૈયાર થયા છે જેનું લગ્ન છે એ એમને બેઠા સ્વાર્થી દેવતાઓને ભોળોનાથ જોવે છે ઓહો જો તો ખરા પણ હવે આપણે આપણા સમુદાયને બોલાવવો જોઈએ ઓલા વીરભદ્રને જે ઉત્પન્ન કર્યો હતો ને બપોરે એને કીધું કે કૈલાસના શિખર ઉપર જઈને આપણા સમાજને બોલાવો અને વીરભદ્ર કૈલાસની ચોટી ઉપર ગયો
અને ન્યાથી જે એને એલાન કર્યું કે આપણા માલિક ભગવાન શિવ નું લગ્ન છે, દુનિયાના સમગ્ર સમુદાયને આમંત્રણ છે. અને ભાઈ શિવ નો સમાજ કોણ? ભૂતડા. એ અમેરિકાથી ધોળિયા આવ્યા, આફ્રિકાથી કાળિયા આવ્યા. એટલે તમે બધા કેમ દાંત કાઢો છો? કેમ ન્યા ભૂત ન હોય? ન્યાય છે. અમે જાય છે કથા કરવા, ખબર છે? એ ધોળા ને કાળા ને કાબર ચિત્રા ને કોઈને અનેક હાથ છે, કોઈને હાથ જ નથી, કોઈ બહુ લાંબા છે વાહડા જેવા, કોઈ વટુક છે, કોઈને અનેક પ્રકારે મુખ છે અને એમાંથી રુધિર વહ્યા જાય છે, કોઈને માત્ર ને માત્ર ધડ છે. હું તમને બીવડાવતો નથી, રામાયણ માં લખ્યું છે. તન ખીન કોયતિ પીન પાવન કોય પાવન ગતિ ધને ભૂષણ કરાલ કપાલ કર સબ સત્ય સોનિત ઘર ભરે આપણે આને આ વરરાજાને તૈયાર કરીએ. અને શિવ તૈયાર થાય છે કઈ રીતે? માં ગંગાજીને પ્રાર્થના કરી છે કે હે ત્રિપદ ગામીની, હે પતિત પાવની, આજ શિવના શરીર ઉપર તમે એવી રીતે વહો કે મારા ભોળાનાથને સ્નાન થઈ જાય. ત્રણ ધારાઓ જે પડી, સાહેબ શિવનું સ્નાન થયું છે. સતીના મૃત્યુ પછી પ્રસંગે જે જટા વિખાણી હતી, વીરભદ્રય અને શ્રીંગી આ જટાને બાંધી છે. ચંદ્ર સહેજ ત્રાસો લાગ્યો એટલે એને સીધો કર્યો છે. હાથમાં નાની નાની નાગણીઓના કંગન પહેરાવ્યા છે, બે વીછીડા લઈ અને ભગવાનને કુંડળ ધારણ કરાવ્યા છે. ત્રણ આમ પાતળી ફોટા જેવી નાગણીઓ હતી ને સાહેબ, એને લઈ અને જનોઈ બનાવવામાં આવી. હાથની અંદર ત્રિશુળ, એક આંખની અંદર ડમરું, અને ભગવાન શિવને તૈયાર કરવામાં આવ્યા. મને કહેવા દો, દુનિયામાં પહેલામાં પહેલો અને છેલ્લામાં છેલ્લો વરરાજો તૈયાર થયો. શિવજી મહારાજે કીધું કે દેવતાઓ તો બીજું કઈક લગાડી લગાડીને સફેદ થાય છે, વાન ગોરો કરે છે, મને કાંઈ નહીં. ત્યારે વીરભદ્રે કીધું કે એક ભૂતને કીધું જાઓ તો તાજી ચિતાની ગરમા ગરમ ભસ્મ લઈને આવો. ભૂતને શું વાર લાગે સાહેબ? થોડીક વાર થઈ આવ્યા છે. ભગવાન શિવને ચિતાની ગરમા ગરમ ભસ્મ લગાડે છે. મારો તુલસી જ બહુ સુંદર મજાનું વર્ણન, બે પાંચ મિનિટ માટે. શિવ હિ શંભુગન કરહી સિંગાર, શિવ હિ શંભુગન કરહી સિંગાર, જટા મુકુટ અહી મોર સવાર, જટા મુકુટ કુંડલ કંકણ પહેરે વ્યાલા, કુંડલ કંકણ કન વિભૂતિ પટ એ હરિ શાલા, કન વિભૂતિ સશીલ લાટ સુંદર શિર ગંગા, સશીલ લાટ નયન તિની મુખ ગીત ભુજંગ
गान गरल कंठपुर नर शिरुमाला गरल कंठ शिव बेश शिव आव कृपा शिव शिव ही शंभुगल करही सिंगारा शिव ही शिव ही शंभुगल करही सिंगारा शिव ही शंभुगल करही सिंगारा जत मुकुट अही मोर जटा मुकुट यही मोर जटा मुकुट सुंदर मजाना शणगार सजी अने भोळो नाथ तैयार थाय छे અને પછી કીધું કે હવે નંદી ઉપર બેસો અવળા બેઠા ફિર વદરે કીધું પારકે પાદર જવું છે થોડાક સરખા બેસો શિવજી કહે છે મેં એસે હી ઠીક હું મેરી મસ્તી હૈ યે બોલે મહારાજ સાચી વાત પણ હવે થોડુંક આમ માંડ માંડ સમજાવી અને નંદી ઉપર સરખા બેસાડ્યા છે અને ધીરે ધીરે કૈલાસના શિખર ઉપરથી જાન ચાલી પણ ઘટના એ ઘટી કે દરેક દેવતાઓ શિવનું બાવડું પકડી લે કોઈ દેવતા આવીને ખભા ઉપર હાથ મૂકી દે આવી ચેષ્ટાઓ જ્યારે કરવા લાગ્યા ને ત્યારે ભગવાન વિષ્ણુને આ ન દેવું ભગવાન વિષ્ણુએ કીધું કે દેવતાઓ અત્યારે વરરાજા છે શિવ ભોળા છે એટલે એવું ન માનો આપણે માત્ર દેવો છીએ આ મહાદેવ છે અને મહાદેવ છે એ હોવાના નાતે પોતપોતાના સમાજ સાથે ચાલો પોતપોતાના સમાજમાં નીકળી જાઓ અને બધા પોતપોતાનો સમાજ લઈને આગળ નીકળી ગયા શિવનો સમાજ પાછળ દરેક લોકો ગીતો ગાતા જાય છે જાન ધીરે ધીરે ચાલી જાય છે અને આ બાજુ ભૂતાવળ નાચે એની સાથે સાથે શ્રીંગી નાચે એની સાથે સાથે વીરભદ્ર નાચે આજ નંદી પણ નાચે અને ભગવાનને એમ થાય કે મારે નાચવું જોઈએ ઈ હેઠા ઉતરીને નાચ વરરાજો ખુદ નાચે અને ભાઈ જાન હાલી આવો આપણે પણ બધા શિવની જાનની અંદર સમાહિત થઈએ ડમરું વાગે છે ભેરીઓ વાગે જાય ચીચિયારીઓ પાડે જાય સાહેબ ભગવાન વિષ્ણુ કે આ જાન કેવી લગ્ન ગીત ની કઈક બીજું અગડ બમ ડાક વાગે ડમરું જગડ બમ
तेरा भजिया ने मथुरा श्याम 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 नाचे सदा शिवहरे भैरवलो नाचे सदा शिवहरे भैरवलो नाचे सदा शिवहरे भैरवलो नाचे सदा शिवहरे भैरवलो अगर भाम अगर भाम डाक भागे डमरू अगर भाम अगर भाम डाक भागे डमरू આપણે આપણા દીકરા દીકરીના લગ્ન થાય ને પછી બાપુ આપણે આગળના દિવસે રાસ ગરબા રાખીએ બરોબર ને એમ આપણે થોડા દિવસમાં બધું સંપન્ન કરવાનું છે દીકરા દીકરીનું લગ્ન હોય ને આપણે આમ પછી પગે બામ ચોળવી પડે એટલું નાચે આ તો આખા જગતના માલિકના લગ્ન છે બધા ઊભા થઈ જાવ ને છોકરા છોકરી નું લગ્ન કરીએ ત્યારે નાચો છો અને હવને જ્યાં જગ્યા મળે ત્યાં નાચે એવું નથી અહીંયા આગળ જ આવવું આ મારો બાપ બધા ઊભા થઈ જાવ બાપા જય હો આજ લગ્ન છે અને લગ્નમાં નાચવું જ જોઈએ આજે 5:30 વાગે ભગવાન જાન લઈને આવવાના છે બડે ભાવશે અગડ ભમ ટાક વાગે ડમરૂ જગડ ભમ ગડ ભમ અગડ ભમ ટાક વાગે ડમરૂ જગડ ભમ નાચે સદાસી આગે ભેરો નાચે સદાસી આગે ભેરો નાચે સદાસી આગે ફેર હાલો આ બેનો નાચે એવું ન આ બાજુથી ઊભું થવાય આ તમને મોજ આવતી હોય આવો આ બાજુ હા જય હો Thank you.
तो मांगवा
छे मारा होड़ा महादेव उसी लाल काज में भागवावी छे मारा होड़ा महादेव उसी लाल काज में भागवावी छे मारा होड़ा महादेव उसी लाल काज में भागवावी छे पार्वती वदे हर हर महादेव हर सुंदर मजानी रीते जान चाली छे आज लोधीड़ा गाम ने लाख लाख धन्यवाद आपू बाप तमने आज एवं नहीं लगत के खरेखर शिव पुरण आयो एम आवड़ सुंदर मजानु विराट आयोजन नी साथे जारे शिव विवाह नु प्रसंग चाले छे आओ शेष कथाओ जे कई बाकी थे रही गई छे ए कथा ने माणी अने हमणा ज जाडेरी जानिया आवशे अपना आचार्यो द्वारा सुंदर मजानी विधि साथे अपने आ शिव अने पार्वती नी जानना अवसर ने माणवानो छे त्यारे जेने जेने ज्यां स्थान मळे त्यां बेसी जाय निराते आनंद थी भगवान शिवनी जान धीरे 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 चालती थाय छे घटना ए घटी कुबेर नो समाज हिमाचल ना आंगणे आव्यो ना त्यारे बधा लोको वखाण करवा लाग्या छे के आपणी पार्वती ए केटलू तप कर्युं जो केटलो सुंदर मजानो वरराजो मळ्यो सुंदर मजानी आगता स्वागता थई छे કુબેરની અને હિમાચલના નરનારીઓ જ્યારે બોલવા લાગ્યા કે તમારા જેવો વરરાજો પ્રાપ્ત કરી અને અમારી સતીએ તપ કર્યું ઈ સફળ છે ત્યારે કુબેરે કીધું કે ભાઈ હું તો જાનૈયો છું હું કઈ વરરાજો નથી હું તો જાનૈયો છું બ્રહ્માજીનો સમુદાય આવ્યો સુંદર મજાના ઉતારાઓ આપ્યા છે વરુણનો સમુદાય આવ્યો એમને પણ ઉતારાઓ અપાણા છે ઇન્દ્ર મહારાજનો સમાજ આવ્યો એમને પણ યથા યોગ્ય ઉતારાઓ અપાણા છે મેરે ભાઈ બહેન છેલ્લે વિષ્ણુ ભગવાનનો સમુદાય આવે છે અને હવે તો ખાતરી થઈ ગઈ કે હવે આટલા બધા સમુદાય આવ્યા પછી તો આ વરરાજો અને ભગવાન વિષ્ણુનું રૂપ સાહેબ એવું દિવ્ય રૂપ જોયા અને આજ હિમાચલના નર નારીઓ મંત્ર મુગ્ધ બન્યા છે કે ઓહો આ તો વરરાજા હોવા જ જોઈએ વળી આગતા સ્વાગતા થઈ ફૂલધાર તોરા થયા હા અને નગરની અંદર દરેક લોકો એવું બોલવા લાગ્યા કે આ વરરાજા તો જે અમારી પાર્વતીએ તપ કર્યો છે શું એની સરાહના કરો આ વરરાજાનું આવું રૂપ ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે ભાઈ તમે ગલત ફેમીમાં ન રહ્યો હું જાનૈયો છું અને આખા નગરની અંદર વાતું ફેલાણીઓ કે જેની જાનની અંદર જાનૈયા આવા રૂડા રૂપાળા હોય એ વરરાજો કેવો રૂડો હશે વિષ્ણુ ભગવાને મનમાં કીધું પાછળ હાલ્યું આવે છે બધું વરરાજાને જોઈને આમાં ઊભા કેટલા રે એ એક સવાલ છે ભગવાન વિષ્ણુને ઉતારો અપાણો છે આ બાજુ જાન હજી ન આવી જાન હજી ન આવી નાના નાના છોકરાઓ વૃક્ષોની ડાળી ઉપર ચડીને જોવા લાગ્યા અને જ્યાં એ ડાળી ઉપર જોયું ત્યાં તો વરરાજાનો સમુદાય આવ્યો આવે છે અનેક પ્રકારે ભેરીઓ વાગે ડમરું વાગે ડાકલા વાગે ધૂળની ડમરી ઉડતી આવે હો સાહેબ અને એમાં એક ભૂત પસાર થયું કોઈને એમ થયું ખરું કઈ ગયું એમ પણ ખબર ન પડી શું જોયું ત્યાં તો ત્વરિત ગતિ વાળા જે ભૂતો હતા એ તરત આમ નજીક આવ્યા છોકરા એ ભૂતડા બાળી ગયા વૃક્ષ ઉપરથી ઉતરા ની ઠેકડા માર્યા સાહેબ ઠેકડા મારી મારીને
ભાગી ભાગીને પોતાની માતાઓને કહે છે કે અમને સંતાડી દે, આ જાન નથી, આ તો ભૂતાવળ આવી જાનમાં આવી. હિમાચલના નગરમાં કરફ્યુ લાગ્યો સાહેબ, કોઈ બહાર નીકળે. માં મેનાદેવીને એવું થયું છે કે હું મારા જમાઈની એવી આરતી ઉતારું કે મારો જમાઈ ખુશ થઈ જાય. સોનાના થાળની અંદર સાહેબ આરતી ઉતારવા માટે આવી છે અને ઓખડા બોખડા થઈને જા એ આરતી સોનાના થાળમાં ઉતારે, પણ જ્યાં મોઢા સુધી આરતી ગઈ ને, શિવના મુખારબિંદ સુધી આરતી ગઈ અને માં મેનાદેવી મૂર્છિત થઈને ઢળી પડ્યા, આરતી એક બાજુ ગઈ, લોકોએ કહ્યું અપશુકન થયા અપશુકન થયા અપશુકન થયા. બેભાન અવસ્થાની અંદર માં મેનાદેવીને રૂમની અંદર ખંડની અંદર લઈ જવામાં આવ્યા છે. વીરભદ્ર કે હવે ક્યાં જાશો, ઉતારા ક્યાં હશે? શિવજી મહારાજ કે વીરભદ્ર બોલે શું આ ગામમાં આવું સ્વાગત થતું હશે? આપણને જોઈને બધા દોડી દોડીને ભાગી જાય. ત્યારે વીરભદ્રે એવું કીધું કે ભાઈ સ્વાગત તો સરખી રીતે થાય છે, પણ આપણે આપણો સમુદાય એટલો ડરામણો છે એટલે પ્રભુ નીકળી જાય છે બધા. ઉતારા ક્યાં હશે? ભગવાન ભોળાનાથે કીધું ગામો ગામ આપણા ઉતારા હોય, ચાલો. સ્મશાનની અંદર નિવાસ કર્યો છે બાપ. થોડીક વાર થઈ અને માં મેનાદેવીની મૂર્છા ઉતરી અને માં મેનાદેવીએ એવું બોલ્યા કે મેં એ નારદનું શું બગાડ્યું હતું કે એના માટે આવો વરરાજો મળ્યો? અને નારદજીને સપ્તર્ષિઓને બોલાવવામાં આવ્યા. આપણી કથાની અંદર સાજન વાજનના સત્વારે સાહેબ નીતિનભાઈ ઢાકેજા અને અમારે હરદેવસિંહ જાડેજા ભગવાન શિવની જાનની અંદર સમાહિત થવા માટે આવ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે વધાવી લો. તમારા ગામના અહોભાગ્ય છે બાપ કે સમયે સમયે બધું થાય છે. એ નારદજીનું મેં શું બગાડ્યું હતું અને પછી કઈ ઘટના ઘટી કહું? દેવીદાસ બાપુ, આપણે સગાઈમાં જ્યારે જ્યારે લોકો ભેગા હોય ને, પછી લગ્ન થઈને પછી ભંગાણના આરે થાય, પછી શું કહે ખબર? કે આમાં જે વચલા માણસો હતા ને એને બોલાવો. આપણા આપણા સમાજમાં પણ આવું થાય છે, આપણા ગામની અંદર પણ આવું થાય છે કે જે સગાઈમાં હતા એને બોલાવીને એકાદ વખત સમજાવી જોવો તો વળી લગ્ન. બસ આજ આ પરિસ્થિતિ નિર્માણ થઈ. લગ્ન હજી થયું નથી. માં મેનાદેવી કહે છે કે મારી દીકરીને કુવામાં નાખવાનું પસંદ કરું, પણ આ બાવળિયા જેવા વરરાજા આવ્યા તો ન જ પરણાવું. પછી નારદને અને સપ્તર્ષિને બોલાવવામાં આવ્યા. લગ્નમાં આ લોકો વચ્ચે હતા. નારદજી આવી અને માં મેનાદેવીને કીધું છે, મેના હે માં, તું થોડુંક સમજ, જાન માંડવે આવી ચૂકી છે અને તમારો આવો અઠાગ્રહ. બોલે નહીં, હું મારી દીકરીને નહીં પરણાવું. એમનું વિકટ વેશ જોઈ અને હું એટલી બધી ડરી ગઈ છું, એની સામે જવા માટે પણ હું તૈયાર નથી મહારાજ. અને મારી દીકરીને હું આ રીતે ન પરણાવી શકું. નારદ, ત્યારે નારદજીએ કીધું કે માં સાંભળ, કર્મ લિખા સો બાહુર ના હું. એના કર્મની અંદર જે હોય ને એ એમને મળીને રહે છે, સમજ. છતાં પણ માં મેના જ્યારે ન સમજ્યા ત્યારે નારદે એવું કીધું છે કે માં મેના, તું એવું માને છે કે આ તારી દીકરી છે? બોલે હા, આ મારી દીકરી છે અને મારી દીકરીને હું કઈ રીતે પરણાવી શકું? ત્યારે નારદજી ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે તું એવું ન માન કે આ તારી દીકરી છે. બોલે તો
बोले आ तो जन्म जन्म थी शिव साथे परणती आवी छे, तने अने हिमाचल ने बढ़ाई आपवा माटे तारे त्यां जन्म लीधो छे, बाकी तो आ आदि शक्ति छे, आ तो परा अंबा छे मां, तने अने हिमाचल ने बढ़ाई आपवा माटे तारा खरे आ जन्म लीधो छे। अब जन्मी तुम रे भवन निज पति लागी दारुण तप किया, अस जानी संसय तजहु गिरिजा सर्वदा शंकर प्रिया। आ तो जन्म जन्म थी शंकर प्रिया छे, आमा तू आडे रोड़ा न नाख, लग्न नी अंदर तू आने समाहित थई जा, अने मां मैना ने साचो ज्ञान थयुं, अने हवे भगवान ने साजन माजन नी सथवारे विधिवत सन्मान सभेर लाववामां आव्या छे, शिव नो वरघोड़ो चढ्यो। नंदिनी ऊपर सवार भगवान छे, इंद्र वरुण कुबेर आदि विष्णु परमात्मा ब्रह्मा जी नो समुदाय धीरे धीरे आगळ वधी रह्यो छे, भगवान शिव पण आज दुल्हा तरीके अति सुंदर लागी रह्या छे। लोको गीतो गाय छे, हिमाचलनी नरनारीओ पण सुंदर मजाना फटाणा गाय, अने लग्नना माहोल ने उभो करी रही छे। भगवान शिव वळी पाछा लग्न मंडप सुधी पहोंच्या, ओखणा पोखणा थया छे, सुंदर मजानी रीते भगवान शिवे स्थान लीधुं छे, अने जे लग्नना आचार्यो छे कन्यादान नो संकल्प करावी, अने कन्या पधरावो सावधान, कन्या पधरावो सावधान, कन्या पधरावो सावधान ना नारा लागवा लाग्या, अने मां भवानी लग्न मंडप वच्चे आवी। मने एवुं लागे के खूणामां बैठा बैठा तुलसीदासजी आ वर्णन करता होय, मर्यादानी मूर्ति आली आवती होय, ई रीते मां भवानी आव्या छे। अने मेरे भाई बहन, शिवजी नुं लग्न शुरू थयुं, आपणे आपणी कथानी अंदर अनेक प्रकारे मेहमानो आव्या छे, बीजू जे कंई जाहेरात आगळनुं सन्मान जे कंई हशे ए अमारे नयन दादा द्वारा थशे, जे राजकीय मेहमानो सरपंच साहेबनी साथे पधार्या छे एमनुं पण खूब खूब उष्माभेरुं स्वागत साथे शिवना विवाहनी जे विशेष कथाओ छे ए आपणे आवतीकाले लेशुं। पण एक जाहेरात, આવતીકાલે જેમ અત્યારે આ સમયે આપણે શિવ વિવાહ કરી રહ્યા છીએ, ત્યારે આવતીકાલે સંધ્યાના સમયે ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ આ કથાની અંદર છે, આ પંડાલની અંદર છે। તો જે આ માહોલ સાથે તમે બધા ભેગા થયા છો, એનાથી ઘણા ઘણા વિશેષ માહોલ સાથે આવતીકાલે ભગવાન રામનો જન્મોત્સવ આ પંડાલમાં ઉજવશું, એટલે બધા જ લોકોને ભાવભેરું આમંત્રણ છે। જે કંઈ જાહેરાત હવે નયન દાદાને હું કહીશ, બડે ભાવ ઓર શ્રદ્ધા કે સાથ જે જયકાર કરે, જાહેરાત પૂર્ણ થયા પછી આપણે શિવ વિવાહનું એક ગીત લઈશું, ત્યારબાદ સંપૂર્ણ વિધિ થશે, ત્યારબાદ આરતી અને પ્રસાદ લઈને બધાને ઊભું થવાનું છે। આટલી વ્યવસ્થા આપ રાખશો તો અમને ખૂબ આનંદ આવશે। બોલો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી હનુમાનજી મહારાજ કી, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ।